નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે લશ્કરી દળોમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે રાજકારણ ચાલી રહ્યું છે એની થોડીક વાત કરવી છે. સામાન્ય રીતે લશ્કરી દળોને આપણે ભારતીય રાજકારણમાં ક્યારેય સામેલ કરવાનું પસંદ કરતા નથી અને આપણે ત્યાં એ પ્રકારની પરંપરા પણ રહી છે કે બને ત્યાં સુધી લશ્કરી દળો એ રાજકારણથી અલિપ્ત રહે. અને કદાચ એટલા માટે જ ભારતમાં લોકશાહી ટકી છે. જો લશ્કરી દળોને તમે રાજકારણમાં લાવો તો પાકિસ્તાન જેવી પરિસ્થિતિ થાય, અને તમને ખ્યાલ છે કે પાકિસ્તાનમાં આર્મી કોલ્સ ધ શોટ, એટલે લશ્કરી દળોના જે વડાઓ હોય એ લોકો નક્કી કરે છે કે ત્યાં એમનો વડાપ્રધાન કોણ બને, અને એ પપેટ વડાપ્રધાન હોય, એમનો કયા ગરો હોય, અને જ્યારે અનુકૂળ ન લાગે ત્યારે એને ઉથલાવી દે. સદનસીબે ભારતમાં આવું બન્યું નથી. જનરલ વીકે સિંહ જ્યારે લશ્કરી વડા હતા ત્યારે એક તબક્કે એમણે સરકારને, કોંગ્રેસની સરકારને ઉથલાવવાની કોશિશ કરી એવા અહેવાલો વહેતા થયા હતા, અને આર્મીને દિલ્હી તરફ કૂચ કરવા માટે ના આદેશો કંઈક અપાયા હતા એવી ચર્ચા હતી, પરંતુ એને હંમેશા રદિયો અપાયો. પણ જ્યારે એ નિવૃત્તિ વયે પહોંચ્યા જનરલ વીકે સિંહ, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે હો, એમની જન્મ તારીખ ખોટી છે, એમને વધારે સમય ત્યાં રહેવું હતું હોદ્દા ઉપર, અને એ સ્વીકારવામાં ન આવ્યું ત્યારે એ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની વિરુદ્ધમાં પડ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અત્યારે એ વીકે સિંહની પરિસ્થિતિ તો કેવી છે તમે જાણો છો. એ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી તો હતા, પણ આ વખતે એમની ટિકિટ કપાઈ ગઈ. ઉત્તર પ્રદેશમાં એ સૌથી વધુ સરસાઈથી જીતેલા, પણ આ વખતે એ ગરભેગા થઈ ગયા. ખેર, એવું નથી કે આપણા લશ્કરી વડાઓ રાજકારણમાં નથી આવ્યા, પણ આજે જે વાત કરવી છે એ લશ્કરી વડાઓ જે રાજકારણમાં આવ્યા એમની પણ આપણે વાત કરીશું. પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયની કેમ ટીકા થઈ રહી છે એના સંદર્ભમાં આપણે વાત કરવી છે. એમણે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, જે નાગપુરના નિવાસી છે, એમને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. અને હકીકતમાં એ 6 મેના રોજ, હું માનું છું ત્યાં સુધી, ક્ષમા કરશો, એમનો નિવૃત્તિનો સમય આવી ગયો, પરંતુ એમને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું. ચૂંટણી જ્યારે ચાલુ છે ત્યારે, અને 30 જૂને એમનાથી જે સિનિયોરિટીના ક્રમમાં જે 2 અધિકારીઓ આવે છે, લશ્કરી દળના જે વાઇસ ચીફ આવે છે, એ વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંગ ગોરખા રાયફલના છે અને દ્વિવેદી છે જમ્મુ એન્ડ કાશ્મીર રાયફલ્સના છે, એમને એ લોકો, એ બંને જણા એ 30 જૂને રિટાયર થાય છે. એટલે આ 2માંથી કોઈકને અપોઇન્ટ કરવા જોઈએ, અને ઘણા વહેલા અપોઇન્ટ કરવા જોઈએ. એવું જરૂરી નથી કે હવે ચૂંટણી આવી ગઈ છે અને આમનો નિવૃત્તિનો સમય આવી ગયો છે એટલે આવતીકાલે એમની નિવૃત્તિ છે અને આજે એમના
નવા જે વડા છે એમની અપોઇન્ટમેન્ટ કરી દેવામાં આવે. પણ આ નવા એટલે 30 જૂને ધ નેક્સ્ટ આર્મી ચીફ વોઝ શિડ્યુલ્ડ ટુ ટેક ઓવર ઓન May 31st. હા, એટલે 31 મે ના રોજ મનોજ પાંડે પોતે નિવૃત્તિ ગ્રહણ કરીને નવા વડાને એમણે છે ને ચાર્જ આપવાનો હતો. પરંતુ નરેન્દ્ર મોદીએ હમણાં એટલે કે આજે સમાચાર આવ્યો એટલે ગઈકાલે એમને 1 મહિનાનું એક્સટેન્શન આપ્યું. મને લાગે છે કે આ દાડિયા મજૂરની જેમ તમે લશ્કરી દળના વડાને જો નિમતા હો તો એ પણ યોગ્ય નથી. પણ એમણે 1 મહિના માટે, કારણ એવું છે કે વિદાય લેતી સરકાર અથવા તો ચૂંટણી ચાલી રહી છે ત્યારે એમના ઉપર માછલા ન ધોવાય કદાચ, એટલા માટે એ ફરીને સત્તામાં આવે તો એ છે ને નવા જે ચીફની નિમણૂક કરે એવું એમણે નક્કી કર્યું હોય એવું પણ બને. પરંતુ એમણે જે આ નિર્ણય કર્યો છે એમાં 2 અધિકારીઓને એમણે બરાબર અન્યાય કર્યો છે. કયો અન્યાય કર્યો છે? કારણ કે એમણે જે આમને એક્સટેન્શન આપ્યું એને કારણે આજે 2 અધિકારીઓ એમના પછીના ક્રમમાં આવવાના હતા, એટલે કે રિટાયર એટલે સિનિયોરિટીમાં એ એમના બીજા ક્રમમાં આવે છે અને ત્રીજા ક્રમમાં આવે છે. એ બંને અધિકારીઓ 30 જૂનના રોજ રિટાયર થાય એટલે એ બંને અધિકારીઓનું પત્તું કપાઈ જાય. તમને એમ થશે કે એ તો રિટાયર થઈ જવાના છે તો 1 મહિના માટે આર્મી ચીફને કોઈની નિમણૂક કરવામાં આવે એ કેવું બને, એટલે નવા આર્મી ચીફનું. પણ અમે જ્યારે લશ્કરી અધિકારીઓ જે નિવૃત્ત લશ્કરી અધિકારીઓ એમની સાથે ચર્ચા કરી અને બહુ સ્પષ્ટપણે એમાંથી એક તારતમ્ય મળ્યું કે જે લેફ્ટનન્ટ જનરલ છે એ 60 વર્ષે રિટાયર થાય છે, પણ જો એને લશ્કરી વડા તરીકે નિયુક્તિ પામે તો એ 62 વર્ષે રિટાયર થાય અને 2 વર્ષ એમને મુદત મળે. એટલે કોઈ ઉપકાર નથી થતો પણ એમનો અધિકાર રહે છે. એટલે નરેન્દ્ર મોદી એ ચૂંટણી જાહેર થઈ એ પહેલાથી નક્કી કરી શક્યા હોત અથવા તો એમણે છે ને જે કમિટી એટલે જે એમના સહિતની જે કમિટીએ આ નિર્ણય કર્યો એ નિર્ણય એ ચૂંટણી જાહેર થાય એ પહેલા કરીને પહેલાથી નવા આર્મી ચીફની વરણી જાહેર કરી શક્યા હોત. ભલે એ આ બંને જણાને સુપરસીડ કરવા હોય, એમને બંને જણા ન ગમતા હોય એવું પણ બને, અને એ એવું હોય તો પણ એ એમના પછીના ક્રમના જે અધિકારી આવતા હોય એમને પોતાની પસંદના અધિકારીને નિમણૂક કરી શકે. એમણે બીજી નિમણૂકોમાં નેવલમાં અથવા તો એરફોર્સમાં એ રીતે સિનિયોરિટી ડૂબાડીને એમના ચીફને નિમણૂક કરી છે, એ એટલી જ હકીકત છે. પણ અહીંયા એમણે જે કામ કર્યું એ કામ એ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી એમને સિનિયોરિટી ડૂબાડી એટલું જ નહીં પણ એમનો હક પણ ડૂબાડ્યો છે. નરેન્દ્ર મોદીનું આ કામ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તમને નવાઈ લાગશે કે ચૂંટણીના સંજોગો આવે ત્યારે શું થાય, ચૂંટણીના સંજોગોની અંદર નિમણૂક કઈ રીતે થઈ શકે. તમને કહી શકું કે જ્યારે 2014માં મે મહિનામાં ચૂંટણી હતી અને એ વખતે નવી સરકાર આવવાની હતી, નવી સરકાર એ May 16ના રોજ, કારણ કે યુપીએની સરકારની મુદત પૂરી થવાની હતી અને નવી સરકાર ચૂંટણી પછી નવી સરકાર આવવાની હતી, પરંતુ એ સરકારે જે વડા લશ્કરી વડાને એમની નિમણૂક કરવાની હતી ત્યારે એમણે ખૂબ વહેલા એમણે ઇલેક્શન કમિશનને જણાવ્યું હતું અને 31 જુલાઈએ જનરલ વિક્રમસિંહ જે આર્મી ચીફ હતા એ નિવૃત્ત થવાના હતા. ક્યારે?
31 જુલાઈ 2014 ના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ એમની નિમણૂક, એમના અનુગામીની નિમણૂક એમણે એટલે કે ડોક્ટર મનમોહનસિંહની સરકારે વહેલાથી કરી હતી અને એના માટે એમણે ઇલેક્શન કમિશનની મંજૂરી પણ મેળવી હતી. એ વખતે ભારતીય જનતા પાર્ટીએ એની સામે મોટો ઉહાપો મચાવ્યો હતો. પણ લશ્કરી વડાની નિમણૂક એ આવતીકાલે, લશ્કરી વડા નિવૃત્ત થવાના હોય ને આજે એની જાહેરાત થાય એવું ન હોય, એની ઘણી લાંબી પ્રોસેસ હોય છે અને એ પ્રોસેસ અનુસરવાની હોય છે અને આ દેશની સુરક્ષાનો સવાલ હોય છે, ત્યારે એ સવેળા એ નિમણૂક થાય એ ખૂબ જરૂરી હોય છે. અને એ વખતે લેફ્ટનન્ટ જનરલ દલબીરસિંહ સુહાગ એમની નિમણૂક આર્મી ચીફ તરીકે થઈ હતી. એ વખતે બીજેપીએ ઘણી બધી બૂમરાણ મચાવી હતી, પરંતુ જે સરકારે એની એમની નિમણૂક કરી એ સરકારે પોતાના એ અધિકાર અને ઇલેક્શન કમિશનની મંજૂરી લઈને એ નિમણૂક કરી હતી, જે નિમણૂકને પછીથી વધાવવામાં આવી હતી. આપણે ત્યાં એવું નથી થયું કે દર વખતે સિનિયર મોસ્ટ જે હોય અધિકારી એમને જ એમની જ નિમણૂક કરવામાં આવે. અમે થંબનેલમાં લેફ્ટનન્ટ જનરલ એસ કે સિન્હા અને એમના માથે જે તસવીર મૂકી છે એ અરુણકુમાર વૈદ, જનરલ અરુણકુમાર વૈદ. તમને ખ્યાલ હશે કે 1984માં જે ઓપરેશન બ્લુ સ્ટાર થયું ગોલ્ડન ટેમ્પલમાં અમૃતસરમાં, એ વખતે આર્મી ચીફ એ જનરલ અરુણકુમાર વૈદ્ય હતા. અને જનરલ અરુણકુમાર વૈદ્યની નિમણૂક જ્યારે લેફ્ટનન્ટ જનરલ એસ કે સિન્હાની સિનિયોરિટીને ડૂબાડીને એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કરી હતી, ત્યારે એસ કે સિન્હાએ રાજીનામું આપી દીધું હતું. જો કે એસ કે સિન્હા એ પાછળથી એમને એ પાછા પટનાની બેઠક ઉપરથી, લોકસભાની બેઠક ઉપરથી એ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા, પણ પછીથી એમને વીપી સિંહની સરકાર જ્યારે આવી ત્યારે એમને આસામના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા હતા અને જમ્મુ કાશ્મીરના પણ એ ગવર્નર રહ્યા હતા. એમણે જમ્મુ કાશ્મીર અને આસામના પોતાના અનુભવો વિશે બહુ સરસ અદ્ભુત ગ્રંથો પણ લખ્યા છે. એ એસ કે સિન્હા બહુ જ ગૌરવવંતું વ્યક્તિત્વ હતા અને અમને તો મુંબઈમાં એમને મળવાનું સદભાગ્ય મળેલું છે, એટલે અમે એ સુપેરે જાણીએ છીએ. આપણે ત્યાં એવું પણ બન્યું છે કે જનરલ માણેક શાહને પણ એક્સટેન્શન અપાયું છે. કેટલાકને એક્સટેન્શન અપાયું છે, નથી અપાયું એમ નહીં, પણ જનરલ માણેક શાહને પણ એક્સટેન્શન અપાયું હતું. તમને ખ્યાલ છે જનરલ માણેક શાહ અને પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી એમની કેમિસ્ટ્રી કેટલી મળતી હતી. આપણે ત્યાં ફિલ્મવાળાઓ ફિલ્મો બનાવે છે, કારણ કે અત્યારના સત્તાધીશોને ઇન્દિરા ગાંધી માટે છે ને કંઈક દ્વેષ ભાવ અનુભવાય છે, એટલે એમને અનુકૂળ હોય એવી ફિલ્મો એ બનાવવામાં કેટલાક ફિલ્મ નિર્માતાઓને પણ રસ પડે છે અને ઇતિહાસનું વિકૃતિકરણ કરે છે. પરંતુ હું તમને કહું, આપણે અગાઉના કોઈક એપિસોડમાં એ વાત પણ કરી ગયા છીએ કે જનરલ માણેક શાહ એ પારસી હતા, શ્રીમતી ઇન્દિરા ગાંધી એ પારસી એવા ફિરોઝ ગાંધીને પરણ્યા હતા. અને તમને ખ્યાલ હશે કે પારસીઓની જે હ્યુમર હોય છે, વીટ હોય છે, એ બહુ જ અદ્ભુત હોય છે. અને શ્રીમતી ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, પણ જનરલ માણેક શાહ અને એમના સંબંધો એટલા સરસ હતા કે એ પ્રાઇમ મિનિસ્ટર એટલે ઇન્દિરા ગાંધીને સ્વીટી કહીને બોલાવતા હતા. આ એમની વચ્ચેની કેમિસ્ટ્રીની વાત છે. એમની વચ્ચે ધારો કે બાંગ્લાદેશની જે વોર થઈ, એ વોર આપણે જીત્યા અને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા, એ વખતે એનો યશ શ્રીમતી ગાંધી અને જનરલ માણેક શાહને આપવો પડે. પણ તમને નવાઈ લાગશે, બાંગ્લાદેશમાં એ બાંગ્લાદેશની સ્થાપનાના 50 વર્ષ જ્યારે ઉજવાયા ત્યારે ત્યાંના બધા જ નેતાઓએ, બધા જ અખબારોએ એ શ્રીમતી ઇન્દિરા ગાંધીને યશ આપવાનું રાખ્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદીને જે દ્વેષભાવ હતો, એ દ્વેષભાવને કારણે નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીને યશ આપવાનું રાખ્યું નહોતું. એટલું જ નહીં, પણ આપણા એ વખતના રાષ્ટ્રપતિ
નરેન્દ્ર મોદી જેમને કહે છે ને કે મેં દલિતને રાષ્ટ્રપતિ બનાવ્યા, એ રાષ્ટ્રપતિ, નિવૃત્ત રાષ્ટ્રપતિ એટલે અત્યાર પહેલાના રાષ્ટ્રપતિ, એ ત્યાં ગયા ત્યારે એમણે ઇન્દિરા ગાંધીનું નામ સુદ્ધા લીધું નહોતું. મને લાગે છે કે લશ્કરી દળોની બાબતમાં આપણે આવું રાજકારણ ખેલીએ તો એ કેટલું યોગ્ય છે. અને તમને ખ્યાલ હશે કે અમે થંબનેલમાં એક બીજી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે એક જનરલ નરવણેનો પણ એમની છબી મૂકી છે. જનરલ નરવણે એમને મેમોર્સ લખી છે, એ પુસ્તક હજુ નરેન્દ્ર મોદીની સરકાર રિલીઝ નથી થવા દેતી, કારણ કે એમાં છે ને નરેન્દ્ર મોદીના એમની સરકારના કેટલાક નિર્ણયો, એને છે ને જનરલ નરવણે લશ્કરી બાબતોના નિર્ણયો એ એક્સપોઝ કરે છે, એટલે આજ દિવસ સુધી એમના પુસ્તકને મંજૂરી આપી નથી પ્રકાશન માટે, છતાં એના કેટલાક ચેપ્ટર્સ એ જરૂર પ્રકાશિત થઈ ચૂક્યા છે, છૂટા છવાયા અખબારોમાં પણ આવી ચૂક્યા છે. પણ આખો ગ્રંથ એ કેટલો વિસ્ફોટક હશે, કારણ કે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આ અગ્નિવીરની 4 વર્ષની નોકરીવાળી જે યોજના છે, એ યોજના એ આર્મીએ પ્રપોઝ કરી નહોતી, એ નરેન્દ્ર મોદીની સરકારની યોજના છે, નરેન્દ્ર મોદીના સલાહકારોની યોજના છે, અને આર્મીને એમાં છે ને એમાં એને વિશ્વાસમાં લેવામાં આવી નહોતી, એ બાબત એમણે બહુ સ્પષ્ટપણે લખ્યું છે. એમના પછી નરવણે પછી એ નાગપુરના જે જનરલ મનોજ પાંડે છે, જે અત્યારે લશ્કરી વડા છે, એમને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમની તસવીર અમે જનરલ માણેકશાહ અને ઇન્દિરા ગાંધીની બાજુમાં મૂકી છે, અને એની નીચે જે તસવીર છે એ વાઇસ ચીફ, આર્મીના વાઇસ ચીફ જે છે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની છે. હવે તમને નવાઈ લાગશે કે ઉપેન્દ્ર દ્વિવેદી એ ચાઇના બોર્ડર જે છે ભારતની, એને વિશે ખૂબ નિષ્ણાત માણસ છે, પણ એ લશ્કરી વડા ન બને એની ગોઠવણ નરેન્દ્ર મોદીએ કરી હોય એવું લાગે છે. કેમ એ કહી શકાય નહીં, લશ્કરી બાબતોમાં આપણે સંયમ વર્તવો જોઈએ એવું પણ હું માનું છું, ઘણું બધું જાણું છું, પરંતુ અમુક બાબતો રાષ્ટ્રના હિતમાં આપણે બહુ કહી શકીએ એમ નથી. અને મેં અગાઉ કહ્યું એમ કે જનરલ વીકે સિંહ, જેમને હમણાં નરેન્દ્ર મોદીએ તડકે મૂક્યા, એમની ટિકિટ કાપી નાખી ઉત્તર પ્રદેશમાં, જે ગઈ વખતે સૌથી વધારે નરેન્દ્ર મોદી કરતા પણ વધારે સરસાઈ હતી એ જીત્યા હતા, ત્યાં નરેન્દ્ર મોદી વારાણસીમાં જેટલી સરસાઈ હતી જીત્યા, એના કરતા પણ વધારે સરસાઈ હતી જનરલ વીકે સિંહ જીત્યા હતા, પરંતુ એમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. એ કેમ, એ એમની પાર્ટીનો નિર્ણય છે, ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે, પરંતુ અગાઉ લશ્કરી વડાઓ એ રાજકારણમાં આવ્યા છે, નથી આવ્યા એવું નહીં. જનરલ રાય ચૌધરી એ સીપીએમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, સીપીએમના, એ આપણા આર્મી ચીફ હતા અને એ સીપીએમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા હતા. જેજે સિંહ, આપણા લશ્કરી વડા રહેલા જેજે સિંહ, જનરલ જેજે સિંહ, એમણે અકાલી દળની ટિકિટ ઉપર એ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. મેં તમને કહ્યું એમ કે એસકે સિન્હા એ પટનાથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા, અને એમણે પછી ગવર્નર તરીકે આસામમાં અને જમ્મુ કાશ્મીરમાં એમણે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી, એ પણ એટલી જ હકીકત છે. મને લાગે છે કે હું બહુ દ્રઢપણે માનું છું અને આજે પણ મારી એ જ ભૂમિકા છે, કાયમની ભૂમિકા છે, કે લશ્કરી બાબતોને, આપણા ત્રણેય લશ્કરી દળોને, એને આપણે છે ને સલામ કરવી જોઈએ. આપણને એમના માટે ગૌરવ છે, આ દેશની સુરક્ષા માટે એ પોતાના જાન કુરબાન કરે છે, એમાં જે એને માટે આપણે એમને લાખ લાખ સલામ કરીએ છીએ. પરંતુ જે રીતે 2019માં નરેન્દ્ર મોદીએ પોતે શહીદો, જે લશ્કરી શહીદો હતા, તમને ખ્યાલ છે પુલવામા અને એ જે થયું એ વખતે, એમણે એની તસવીરો પાછળ રાખીને એમના નામે વોટ માંગ્યા હતા, એના કરતા વધારે શરમજનક બાબત કોઈ હોઈ શકે નહીં. નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવા માટે
આપણા લશ્કરી શહીદોને એ જે રીતે ઉપયોગ કર્યો હતો, હું માનું છું કે એને આપણે વખોડીએ છીએ. હું તો હંમેશા વખોડું છું અને આ બાબત આ દેશની પ્રજા પણ મારી સાથે સંમત હશે એવું જરૂર માનું છું. અને હું બહુ દ્રઢપણે માનું છું કે લશ્કરી દળોને, પછી એ ત્રણેય પાંખની વાત આપણે કરીએ, એ ક્યારેય રાજકારણની અંદર એમને સામેલ કરવા જોઈએ નહીં. નરેન્દ્ર મોદીએ પોતાના સેલ્ફી પોઈન્ટ ઊભા કરીને, અથવા તો જે લોકો લશ્કરમાંથી રજા ઉપર ગયા હોય એમને પણ એમના પ્રચાર સાહિત્ય વહેંચવા માટે એમનો ઉપયોગ કરવાની કોશિશ કરી હતી, એ પણ વખોડવા લાયક છે એવું હું બહુ દ્રઢપણે કહેવાનું પસંદ કરીશ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમેવમ તત્યમ એને સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.